નમસ્કાર મિત્રો, હું પ્રશાંત મામાણી, સ્ટડી એક્યુ ગુજરાતીમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત કરું છું. આજે 28 ડિસેમ્બર 2019ના વર્તમાન પ્રવાહોને આપણે MCQના ફોર્મેટમાં સમજશું. આજનો પહેલો પ્રશ્ન, કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા ઈટ રાઇટ મેળાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? આનો જવાબ છે નવી દિલ્હી. આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી નું નામ શું છે એ તમારા માટેનો આજનો પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન એટલે પૂછું છું કારણ કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાહેબે એક બુક પણ લોન્ચ કરેલી છે. આ બુકનું નામ છે ધ પર્પલ બુક. અને આ જે પર્પલ બુક છે, આ અલગ અલગ રોગ માટે આપણે કયા પ્રકારનો ખાસ એક ડાયટ લેવો જોઈએ એના માટેની આ બુક છે. બીજી વાત કે આ જે ઈટ રાઇટ મેળો છે, આ મેળો કોના દ્વારા બેઝિકલી કન્ડક્ટ કરવામાં આવે છે? તો જવાબ છે FSSAI નો ફૂલ ફોર્મ થાય છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હું ફરીથી એકવાર બોલું છું, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આગળ વધીએ પહેલાં મિત્રો, અમારા પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સિસ ગુજરાતની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી ખૂબ જ મદદ કરી શકે એમ છે. આની બધી જ માહિતી તમને અમારી વેબસાઇટ studyiq.com ઉપરથી મળી જશે. તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય તો તમે અમને આ નંબરો ઉપર કોલ પણ કરી શકો છો. પછી વાત કરીએ, કેટલા રૂપિયા સુધીની વસ્તુ અને સેવાઓની ખરીદી માટે રિઝર્વ બેન્કે પેમેન્ટ ગેટવે તરીકે કામ કરનાર સેમી ક્લોઝડ પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ PPIને લોન્ચ કર્યું છે? આનો જવાબ છે 10,000 રૂપિયા. આ જે PPI છે, આ PPI અલગ અલગ ફોર્મ્સમાં તમને મળશે, જેમ કે કાર્ડના સ્વરૂપમાં, વોલેટ તરીકે તમે આને વાપરી શકો છો. આ સિવાય તમે બીજા પણ અલગ અલગ ફોર્મ અને ઇન્સ્ટ્રુમેન્ટમાં આનો ઉપયોગ કરી શકશો. આનો ઉપયોગ તમે કોઈ વસ્તુ ખરીદવા માટે, કોઈ સેવા ખરીદવા માટે, કોઈ વિત્તીય સેવાઓ માં ખરીદી કરવા માટે, અથવા તો જે રેમિટન્સ કહે તો એની ફેસિલિટી માટે પણ આનો ઉપયોગ કરી શકશો. ફૂડ સલામતી અને સ્વચ્છતા માટે કયા રેલવે સ્ટેશનને FSSAI દ્વારા 5-star રેટિંગ સાથે ઈટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે? આનો જવાબ છે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ. આ મુંબઈમાં આવેલું છે. આ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જે છે, આને આ સર્ટિફિકેટ એટલે આપવામાં આવેલું છે કારણ કે જે ફૂડ સેફ્ટી અને જે ચોખ્ખાઈ અથવા તો હાઇજીનના જે સ્ટાન્ડર્ડ્સ છે એના માટે, પછી અહીંયા અલગ અલગ તમને હેલ્થી ડાયટ્સ મળે છે, ખાવા પીવાની જે વસ્તુ છે એ ખૂબ જ હેલ્થી ઓપ્શન્સ તમને મળે છે, તો એના માટે, પછી જે ભોજન છે એની પ્રિપેરેશન, એની તૈયારી, જે રસોઈ આપણે કહીએ તો રસોઈને કેવી રીતના બનાવવામાં આવે છે, જે સાફ રીતના, યુનો, સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને, તો એના માટે છે. પછી જે કાંઈ ફૂડ વધે છે તો એનું જે વેસ્ટ મેનેજમેન્ટ છે એ પણ ખૂબ જ અહીંયા સારું છે. આ સિવાય જે લોકલ અને સિઝનલ જે ખાવા પીવાની વસ્તુઓ હોય એનું અહીંયા પ્રમોશન કરવામાં આવે છે, અને એની જ સાથે એક હેલ્થી ડાયટ વિશે એક જાગૃતતા ફેલાવવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને આ ઈટ રાઇટ સ્ટેશનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. કયા રાજ્યએ વર્ષ 2020ને ગુડ ગવર્નન્સ રિઝોલ્યુશન ઇયર તરીકે ગણવાનો નિર્ણય કર્યો છે? અથવા તો તમે કહી શકો આને હિન્દીમાં સુશાસન સંકલ્પ વર્ષ. આનો જવાબ છે હરિયાણા. હરિયાણાના ચીફ મિનિસ્ટર મનોહરલાલ ખટ્ટર સાહેબે આની જાહેરાત કરેલી હતી. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે કયું રાજ્ય નાઇટ વોકનું આયોજન કરશે? આનો જવાબ છે કેરળ. 29 ડિસેમ્બર 2019ની રાતે, રાતના 11 વાગ્યાથી 11 PM to 1 AM, રાતના 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી લોકો જે છે, અલગ અલગ 100 લોકેશન્સ, કેરળના અલગ અલગ 100 લોકેશન્સમાં લોકો જે છે એ બારે વોકિંગ માટે નીકળશે, મહિલાઓ પણ નીકળશે. અને મહિલાઓની અંદર જે એક ભય છે, આ ભય ખોટો પણ નથી કે રાતના અંધારામાં ઘણા બધા મહિલાઓ સાથે ઘણા બધા એમના ઉપર ઘણા બધા ક્રાઇમ્સ કરવામાં આવતા હોય, તો જ્યારે લોકો બહાર નીકળશે ત્યારે મહિલાઓની અંદર પણ એક કોન્ફિડન્સ પેદા થશે.
તામિલનાડુ સરકારે 26 ડિસેમ્બર 2004 રોજ બનેલી ભયાનક સુનામીની 15મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ સુનામીની શરૂઆત ક્યાંથી થઈ છે? આનો જવાબ છે સુમાત્રા આઇલેન્ડ. સુમાત્રા આઇલેન્ડ જે છે એ ઇન્ડોનેશિયા દેશનું એક ટાપુ છે. તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સુમાત્રા આઇલેન્ડ. અને અહીંયા સુમાત્રા આઇલેન્ડની નજીકમાં સુનામી થઈ હતી 26 ડિસેમ્બર 2004 દિવસે. અને આનાથી આખો જે આપણો હિન્દ મહાસાગરનો બેલ્ટ છે એ અસરગ્રસ્ત થયો હતો. આમાં સૌથી વધારે નુકસાન જે છે શ્રીલંકા, તામિલનાડુ અને ભારતના બીજા ભાગમાં પણ થયો હતો. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ક્વોલિટી મેન્ડેટ હેઠળ કેટલા દસ્તાવેજો બહાર પાડવામાં આવ્યા છે? આપણા હ્યુમન રિસોર્સ HRD મિનિસ્ટર રમેશ પોખરિયાલ નિશાંક સાહેબે આને લોન્ચ કરેલો છે. આમાં ટોટલ 5 દસ્તાવેજો છે. અને આ 5 જે દસ્તાવેજો છે, એક છે ઇવેલ્યુએશન રિફોર્મ્સ, ઇકો ફ્રેન્ડલી એન્ડ સસ્ટેનેબલ યુનિવર્સિટી કેમ્પસીસ, હ્યુમન વેલ્યુઝ એન્ડ પ્રોફેશનલ એથિક્સ, ફેકલ્ટી ઇન્ડક્શન અને એકેડેમિક રિસર્ચ ઇન્ટિગ્રિટી. આ 5 દસ્તાવેજો છે. તાજેતરમાં સમાચારોમાં આવેલા લોક્ટસ એ શું અથવા તો કેનો એક સંગ્રહ છે? લોક્ટસ જે છે એ જંતુઓનો સંગ્રહ છે. તાજેતરમાં આ ન્યૂઝમાં એટલે છે, તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં આ ગુજરાતી ન્યૂઝપેપર્સના ફર્સ્ટ પેજ ઉપર આના અલગ અલગ ફોટાઝ તમે કદાચ જોયા હશે. કારણ કે આ એક પ્રકારના જંતુઓ છે જે પાકિસ્તાનથી થઈને, કારણ કે ગુજરાત પાકિસ્તાન સાથે બોર્ડર શેર કરે છે, તો આપણા ઘણા બધા અલગ અલગ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, કચ્છની અંદર જે ખેતીવાડીઓ છે, ખેડૂતો માટે આ એક ખૂબ જ મોટો એક ઇશ્યુ બની ગયો છે. કારણ કે એમની જે ખેતીવાડીની જે પેદાશ છે તો એની ઉપર આ જે જંતુઓ છે એ આક્રમણ કરે છે. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ આર્કાઇવ શાખા દ્વારા દક્ષિણ ભારતના કયા રાજ્યમાં સૌથી પ્રાચીન સંસ્કૃત શિલાલેખની શોધ કરાઈ છે? આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન બની શકે. તમારી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમને આના ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે. રાઈટ, આનો જવાબ છે આંધ્રપ્રદેશ. આની થોડીક વધારે ડિટેલ્સ તમારી સાથે શેર કરું તો દક્ષિણ ભારતની સૌથી જૂનામાં જૂની સંસ્કૃતમાં લખેલી શિલાલેખો શોધી કાઢી છે. આ આંધ્રપ્રદેશમાં છે. અને આમાં ખાસ કરીને જે શબ્દ છે એ છે સપ્ત માત્રિકા. સપ્ત માત્રિકા એટલે શું? સપ્ત માત્રિકા એટલે સપ્ત એટલે 7, માત્રિકા. આપણા હિન્દુ ધર્મની અંદર 7 દેવીઓની જે પૂજા થાય છે એને આ સપ્ત માત્રિકા કહેવાય છે. તો આ દેવીઓની સાથે જોડાયેલી એક વાત અથવા તો જે શિલાલેખો છે સંસ્કૃત ભાષામાં એ આપણને મળેલા છે. અને આંધ્રપ્રદેશનું એક ગામ જેનું નામ છે છેબ્રોલુ. છેબ્રોલુ આ એક ગામનું નામ છે. સરકારે ખોટમાં ચાલતી જાહેર ક્ષેત્રની કઈ બેંકને 8655 કરોડ રૂપિયાનું કેપિટલ ઇન્ફ્યુઝન આપ્યું છે? ઓપ્શન્સ છે અલ્હાબાદ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક કે ઉપરોક્ત તમામ. આનો જવાબ છે ઉપરોક્ત તમામ. કેપિટલ ઇન્ફ્યુઝન એટલે શું? કેપિટલ ઇન્ફ્યુઝન એટલે કોઈ બેંક જે છે એ ખોટમાં ચાલતી હોય, એની પાસે જે આપણે કહીએ મૂડી ઓછી પડતી હોય, તો સરકાર એને મૂડી આપે છે જેથી કરીને આ બેંક જે છે એ પોતાના ઓપરેશન્સ ચાલુ રાખી શકે. અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થાલ્મોલોજી એટલે આંખ સાથે જોડાયેલી મેડિકલ બ્રાન્ચ, તો AAO સર્વોચ્ચ એવોર્ડ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તમારી સ્ક્રીન ઉપર એ ડૉક્ટર સાહેબનો ફોટો છે. એમનું નામ છે ડૉક્ટર સંતોષજી હોનાવાર. ડૉક્ટર સંતોષજી હોનાવાર તેઓ એક આઈ સ્પેશિયાલિસ્ટ છે. ભારત જાપાન દરિયાઈ બાબતો પર 5મા તબક્કાની વાતચીત કયા શહેરમાં યોજાઈ? જવાબ છે ટોક્યો. ટોક્યો જાપાનનું
કેપિટલ પણ છે, રાજધાની છે. તમારી સ્ક્રીન ઉપર એક ફોટો છે, એમનું નામ છે એલી વેલેસ. તાજેતરમાં મૃત્યુ પામનાર એલી વેલેસ એક પ્રખ્યાત શું હતા, તેઓ એક પ્રખ્યાત ગીતકાર હતા. તમે કદાચ એક ઇંગ્લિશ સિરિયલ છે, અમેરિકન સિરિયલ, એનું નામ સાંભળેલું હશે, ફ્રેન્ડ્સ. એક ખૂબ જ કોમેડી સિરિયલ છે, ઘણા બધા એના એપિસોડ્સ છે, ઘણી બધી સિઝન્સ છે, અને કદાચ દુનિયાની સૌથી ફેમસ સિરિયલોમાંની એક છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સના સ્ટાર્ટિંગની અંદર તમને એક ગીત સંભળાય છે, આ ગીતનું નામ છે આઈ વિલ બી ધેર ફોર યુ, અથવા તો આઈલ બી ધેર ફોર યુ. તો આઈલ બી ધેર ફોર યુ જે ગીત છે એ એલી વિલિસે લખેલું છે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કે ભારતના કયા બે રાજ્ય માટે સિંચાઈ અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ માટે 210 મિલિયનની લોનની જાહેરાત કરી છે? આ જે 210 મિલિયન ડોલર લોન છે એની અંદર 145 મિલિયન જે છે એ પશ્ચિમ બંગાળ માટે અને 165 મિલિયન ડોલર પશ્ચિમ બંગાળ માટે છે અને 65 મિલિયન ડોલર રાજસ્થાન માટે છે. કઈ બેંકે રિકવરી કાર્યવાહીમાં જપ્ત કરેલી સ્થાવર મિલકતોને સૂચિબદ્ધ કરવા અને ઈ હરાજી માટે ઓનલાઈન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ મેજિક બ્રિક્સ સાથે કરાર કર્યા છે? આનો જવાબ છે ફેડરલ બેંક. અને આજનો લાસ્ટ પ્રશ્ન, તાજેતરમાં મૃત્યુ પામેલા દા ચેન પ્રખ્યાત શું હતા? દા ચેન પ્રખ્યાત એક લેખક હતા, રાઈટ? તમારી સ્ક્રીન ઉપર ફોટો છે દા ચેનનો, અને એમની એક ખૂબ જ ફેમસ બુક છે કલર્સ ઓફ ધ માઉન્ટેન. માફ કરજો, આજનો આ લાસ્ટ પ્રશ્ન નથી, હજી થોડાક પ્રશ્નો બાકી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણને કઈ સંસ્થાના યોગદાનને માન આપી એક ટપાલ ટિકિટ બહાર પાડી છે? આનો જવાબ છે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, DRI. ભારતીય રેલવે દ્વારા શરૂ કરાયેલી હિમદર્શન એક્સપ્રેસ આ એક ટ્રેન છે. આ ટ્રેન કાલકા અને કયા સ્ટેશન વચ્ચે દોડશે? કાલકા અને શિમલા વચ્ચે આ દોડશે. આ ટ્રેનની મુસાફરીની કિંમત અથવા તો ટિકિટ છે ₹630 અને આની સિટિંગ કેપેસિટી છે 100 જણાની. ડ્રીમ્સ ઓફ એ બિલિયન, ઇન્ડિયા એન્ડ ધી ઓલિમ્પિક ગેમ્સ પુસ્તકના લેખક કોણ છે? જવાબ તમારી સ્ક્રીન ઉપર છે, બુકનું જે કવર પેજ તમારી સ્ક્રીન ઉપર છે. એક છે બોરિયા મજુમદાર અને બીજા છે નલિન મહેતા. નલિન મહેતા અહીંયા ઓપ્શનમાં નથી, પણ ઓપ્શનમાં બોરિયા મજુમદાર છે, તો આનો રાઇટ આન્સર આવશે બોરિયા મજુમદાર. અને આ હતો આજનો લાસ્ટ ક્વેશ્ચન. લેક્ચરની PDF તમને મારા FB પેજ ઉપરથી મળી જશે. લેક્ચરને બીજા સ્ટુડન્ટ સાથે પણ શેર કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.